નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ચોર્યાસી જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરતાં પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો વિડિયો છે એ તમારા મિત્રને શું કરો શેર કરો જેથી કરીને તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની કે ભાઈ અહીંયા પ્રથમ પ્રશ્ન આપેલો છે તો કે ભાઈ ભારતના પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ઓપ્શન એ ડી કે કરવે ઓપ્શન બી નિવેદિતા ઓપ્શન સી એની બેશન્ટ અને ઓપ્શન ડી રવિન્દ્રનાથ ટાગોર તો આ ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય હ છે એની સ્થાપના કોણે કરી હતી તો કે ભાઈ પહેલાં તો એની સ્થા એક સંસ્થાનું નામ શું હતું તો કે એસ એન ડી ટી એસ એન ડી ટી આ સંસ્થાનું નામ હતું જેમની સ્થાપના છે એ ક્યારે થઈ હતી તો કે ઓગણીસો સોળમાં થઈ હતી અને ક્યાં થઈ હતી તો કે મુંબઈમાં થઈ હતી જે કોના દ્વારા કરવામાં આવી હતી તો કે ભાઈ ઓપ્શન એ ડોક ડીવી ડીકે કરવે દ્વારા છે એ કરવામાં આવી હતી એટલે આપણે યાદ રાખીશું ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય જેની સ્થાપના મુંબઈમાં થઈ હતી કોણે કરી હતી તો કે ડીકે કે કરી હતી ક્યારે કરી હતી તો કે ઓગણીસો સોળમાં કરી હતી અને કઈ સંસ્થા કરી હતી તો કે એસ એનડીટી સંસ્થાની સ્થાપના કરી હતી તો આટલી માહિતી આપણે યાદ રાખીશું આગળ તો કે એની બેસન્ટ આપેલું છે તો કે એક આયરિશ મહિલા હતી ભારતમાં આવે છે અને ભારતની સ્વતંત્ર સ્વતંત્ર સેનાની ચળવળ છે એમાં પોતે પોતાનું યોગદાન આપે છે આ અંતર્ગત ઓગણીસો સોળમાં એની બેસણ દ્વારા શું કરવામાં આવ્યું હતું તો કે લિંગની સ્થાપના કરવામાં આવી હતી કઈ સાલમાં તો કે ઓગણીસો સોળમાં કોના દ્વારા એની બેસણ દ્વારા આ સિવાય રવિન્દ્રનાથ ટાગોર તો કે ભાઈ ઓગણીસો પાંચમાં જે બંગભંગ આંદોલન થયું હતું એમાં એમણે મહત્વનું યોગદાન આપ્યું હતું અને એમ કહી શકાય બે દેશના રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્રગાન એમને છે એ આપનાર કોણ હતા તો કે રવિન્દ્રનાથ ટાગોર એટલે કે ભારત દેશનું કયું આપેલું છે તો કે રાષ્ટ્રીય ગાન જનગન મન તો આ આપેલું છે રવિન્દ્રનાથ ટાગોરે આ સિવાય બાંગ્લાદેશનું અમાર સોનાર બાંગ્લા તો આ પણ કોણે આપેલું છે તો કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે આપેલું છે આ સિવાય રવિન્દ્રનાથ ટાગોરની જે કૃતિ હતી ગીતાંજલિ તો આ ગીતાંજલિ છે એ કૃતિ માટે એમણે ઓગણીસો તેરમાં વિશ્વનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર નોબલ પુરસ્કાર મળેલો હતો કઈ સાલમાં તો કે ઓગણીસો તેરમાં કઈ કૃતિ માટે તો કે ગીતાંજલિ કૃતિ માટે અને કયા વ્યક્તિને તો કે રવિન્દ્રનાથ ટાગોરને છે એ મળેલો હતો તો આપણે યાદ રાખીશું ડૉક્ટર એની બેસન્ટ કે જેમણે સ્વાતંત્ર્ય સેનાનીમાં પણ સળવળમાં પોતાનું યોગદાન આપ્યું હતું અને રવિન્દ્રનાથ ટાગોરે પણ આપેલું હતું અને એની બેસન્ટે કઈ સાલમાં તો કે ઓગણીસો સોળમાં કઈ સંસ્થા હોમરૂલ લિંગની સ્થાપના કરી હતી રવિન્દ્રનાથ ટાગોરે છે એ બે દેશના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આપેલા છે આ સિવાય તો કે ઓગણીસો પાંચમાં જે બંગભંગ આંદોલન થયું હતું તેમાં સૌ પ્રથમ કાળો દિવસ ઉજવવાનું નક્કી થયું હતું પણ રવિન્દ્રનાથ ટાગોરના કહેવાથી કયો દિવસ ઉજવો હતો મિત્રો તો કે એકતા દિવસ તો આટલી માહિતી આપણે યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે આપેલો છે કે ભાઈ ડેસ્કટોપની જે ડેસ્ક ડેસ્કટોપ છે એટલે ડિસ્પ્લે જે છે એની નીચેની બાજુએ એટલે કે જે આ નીચેના ભાગમાં જે પટ્ટી છે એને ખાલી જગ્યા કહેવાય છે એટલે કે જે તમારું મોનિટર છે ડિસ્પ્લે છે એમાં જે નીચેની જે ભાગની જે પટ્ટી છે જેમાં તમને મેનુ આપેલા હોય છે તો એને શું કહેવાય ટાઇટલ બાર મેનો બાર ટાસ્ક બાર કે ટૂલ બાર તો મિત્રો આજે શું કહેવાય છે તો કે ટાસ્ક બાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે કયો તો કે ઓપ્શન સી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે કે ભાઈ રાજ્યના પોલીસ વડાને શું કહેવાય છે એટલે કે જે રાજ્યના પોલીસ વડા છે એને શું કહેવાય છે જે બધા મિત્રોને ખ્યાલ હશે પણ આપણે ગુજરાતી નામ આપેલા છે આથી ઘણી બધી વખત કન્ફ્યુઝન થતું હોય છે અહીંયા ઓપ્શન એ આપ્યો છે પોલીસ કમિશનર ઓપ્શન બી પોલીસ વડા ઓપ્શન સી પોલીસ મહાનિર્દેશક અને ઓપ્શન ડી એક પણ નહીં તો કે રાજ્યના જે પોલીસ વડા છે એને શું કહેવાય છે તો કે ભાઈ પોલીસ મહાનિર્દેશક કહેવામાં આવે છે શું કહેવાય છે પોલીસ મહાનિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે અને આપણે આમને શું કહેતા હોઈએ છીએ તો કે ડીજીપી શું કહેતા હોઈએ છીએ ડીજીપી તરીકે ઓળખતા હોય છે તો આ ડીજીપી એટલે શું થશે એનું પોલીસ મહાનિર્દેશક તરીકે ઓળખી શકાય અને શું હોય છે રાજ્યના પોલીસના વડા હોય છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ભારતના બંધારણમાં કઈ કલમ અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈઓ છે એટલે કે જે ભારતના બંધારણમાં જે અનુચ્છેદો આપેલી છે એમાંથી કઈ અનુચ્છેદ એવી છે કે જે અનુસૂચિત જાતિ અને જનજાતિને સુરક્ષા માટેની જોગવાઈ છે એમના રક્ષણ માટેની જોગવાઈ છે તો મિત્રો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો આપેલા છે મૂળભૂત અધિકારો આપેલા છે એમાં એક અધિકાર છે કે ભાઈ સાંસ્કૃતિક અને શૈક્ષણિક જે પછાત વર્ગ છે એમને રક્ષણ મળવું જોઈએ તો એ કઈ અનુચ્છેદો આવશે તો કે ઓગણત્રીસ અને ત્રીસ તો એ અંતર્ગત આપણે જેમાં એસી અને એસટીની સુરક્ષા બાબત અથવા રક્ષણ બાબતની વાત કરવામાં આવી છે હવે બાકીની બે અનુચ્છેદ પણ આપી છે અનુચ્છેદ પંદર અને અનુચ્છેદ સોળ તો એમની પણ ચર્ચા કરી લઈએ તો કે અનુચ્છેદ પંદર છે એમાં શું કીધું છે ધર્મ જાતિ જ્ઞાતિ લિંગને આધારે ભેદભાવ થઈ શકશે નહીં કઈ કઈ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગને આધારે ભેદભાવ થઈ શકશે નહીં કોઈ પણ વ્યક્તિ સાથે છે એ આ અંતર્ગત છે એ ભેદભાવ ભેદભાવ કરવામાં આવશે નહીં અને અનુચ્છેદ સોળમાં છે ની વાત કરવામાં આવી છે તો કે જાહેર નોકરીઓમાં તકની સમાનતાની વાત કરવામાં આવી છે એટલે કે સરકારી નોકરીઓમાં છે એ તકની સમાનતાની વાત કરવામાં આવી છે પણ મિત્રો અહીંયા અપવાદરૂપ પણ કિસ્સો છે કે ભાઈ અનુચ્છેદ નંબર સોળ ત્રણ અને અનુચ્છેદ નંબર સોળ ચાર એમાં શેની વાત કરેલી છે તો કે ભાઈ જે પછાત છે વર્ગ છે એસી એસટી ઓબીસી અને હાલમાં ઈડબ્લ્યુ એસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો આ જે પછાત જ્ઞાતિઓ છે તે એમને અમુક ટકા નોકરીઓમાં શું આપવામાં આવશે અનામતની વ્યવસ્થા કરવામાં આવશે એટલે આપણે ખાસ ક્લિયર કરીશું તો કે ભાઈ અનુચ્છેદ નંબર સોળ શું કહેવા માગે છે તો કે ભાઈ જાહેર તકની સમાનતા એટલે કે સરકારી જેટલી પણ નોકરીઓ છે એમાં અમુક વર્ગોને શું કરવામાં આવશે તો કે અનામતની વ્યવસ્થા કરવામાં આવશે કઈ અનુચ્છેદ તો કે અનુચ્છેદ સોળની પેટા અનુચ્છેદ અંતર્ગત પણ અનુચ્છેદ સોળમાં શું કીધું છે તો કે જાહેર નોકરીની તકોની સમાનતા બધા માટે જાહેર નોકરી કેવી હોવી જોઈએ સમાન પણ એમાં ને એમાંથી પેટા જ્ઞાતિમાં અમુક જ્ઞાતિઓને છે એ શું આપવામાં આવ્યું છે રક્ષણ આપવામાં આવ્યું છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું અને આ જ અંતર્ગત મહિલાઓને પણ તેત્રીસ ટકા અનામત આપવામાં આવેલું છે તો આપણે યાદ રાખીશું ફરીથી એક વખત જોઈએ અનુચ્છેદ પંદર ધર્મ જાતિ જ્ઞાતિ લિંગની ભાષાને આધારે કોઈ પણ ભેદભાવ નહીં થઈ શકે પછી કલમ કલમ નંબર ઓગણત્રીસ તો કે એસ સી અને એસ ટીની સુરક્ષાની બાબતની જોગવાઈ આપેલી છે અને સોળમાં શું આપ્યું છે તો કે જાહેર તકની સમાનતાની વાત કરવામાં આવી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ નળાકારની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એનું સૂત્ર શું કે નળાકારની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ છે એ શોધવાનું સૂત્ર કયું આપેલું છે ઓપ્શન એ પાય આર સ્ક્વેર એચ ઓપ્શન બી ટુ પાય આર એચ અને ઓપ્શન સી પાય આર સ્ક્વેર અને ઓપ્શન ડી ટુ પાય આર એસ સ્ક્વેર તો કયું આવશે મિત્રો નળાકારની પૃષ્ઠભૂમિનું ક્ષેત્ર પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો કે ભાઈ ઓપ્શન બી આપને આવશે એટલે કે ટુ પાય આર એચ છે એ આપણું સૂત્ર બનશે મિત્રો ઘણી વખત આવા આપને સૂત્રો પણ પૂછી લેતા હોય છે તો જે આપણે ખ્યાલ રાખીશું કયો જવાબ આવશે તો કે ઓપ્શન બી ટુ પાય આર એચ છે એ આપણું આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે